बनासकांठा जिल्लाना दियोदर मॉडर्न स्कूल खाते आज कमिश्नर श्री युवक सेवा अने सांस्कृतिक प्रवृत्तिओ गांधीनगर प्रेरित जिल्ला विकास अधिकारी बनासकांठा संचालित जिल्ला कक्षा युवा उत्सवनुं भव्य आयोजन करवामां आव्युं हतुं। बनासकांठा जिला भाजप प्रमुख गुमानसिंह वाघेला अने धारासभ्य सीवाभाई भूरिया सहित आगेवानोए दीप प्रागट्य करी आ कार्यक्रमने खुल्लो मूकवामां आवेलो हतो, जेमां मॉडल स्कूलनी विद्यार्थिनीओ द्वारा स्वागत गीत रजू करी तमाम मेहमानोनुं स्वागत कर्युं हतुं। जेमां जिल्ला कक्षा युवा उत्सव कार्यक्रममां जिल्लानी 14 तालुकामांथी विविध शाळाना विद्यार्थीओ उत्साह साथे भाग लीधो हतो। जिला रमतगमत कचेरी द्वारा बनासकांठा जिल्लानो जिल्ला कक्षानो युवा उत्सव समग्र 14 तालुका માં તાલુકા યુવા ઉત્સવ પૂર્ણ કરીને અત્રે આજ રોજ દિયોદર મોડેલ સ્કૂલ ખાતે આયોજિત થયેલ છે। જિલ્લા કક્ષાના યુવા ઉત્સવના અંતર્ગત જે કૃતિઓ યોજાઈ રહી છે તેની અંદર 15 કૃતિઓ ઓફલાઈન છે અને જે 18 કૃતિઓ છે જે ઓનલાઈન બેઝ ઉપર અત્રે જિલ્લા કક્ષામાં આયોજિત થયેલ છે અને એપ્રોક્સિબલ આશરે 250થી વધારે અહીંયા વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકો અને સહાયકો સાથે પ્લસ સહાયકો છે અને અત્રે 250થી વધારે સ્પર્ધકોએ અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે। જોકે મોડલ સ્કૂલ ખાતે આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, નાટક રૂપાંતર, સાંસ્કૃતિક કાર્યક્રમ, નિબંધ લેખ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કઈ રીતે તૈયાર કરવી તેવી અનેક સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અવનવી પ્રવૃત્તિઓ તૈયાર કરી હતી। મોડલ સ્કૂલ અમીરગઢમાંથી અહીં આવું છું। અહીં દિયોદર ખાતે મોડલ સ્કૂલમાં યુવા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે, તેમાં મેં ભાગ ભજવ્યો અને તેમાં મારો ભાગ હતો એક વાદી તરીકે। હાલના કાળમાં વાદી કેવી રીતના તેમના પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે, કેવી રીતના લોકોનું મનોરંજન કરી અને તેમને ખુશ કરી અને એક વાદી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે અને તેનો રોજગાર છે, આ માટે હું મારું નાટક યોગ્ય રીતે ભજ્યું તે માટે આભાર। હું પઠામડા હાઈસ્કૂલ RMS હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, હું ધોરણ 10માં છું। હું આ થરાદ દિયોદર મોડલ સ્કૂલ ખાતે યુવા મહોત્સવ યોજવામાં આવ્યો છે તો હું ચકલીઓનો માળો બનાવું છું। તે આ માળો ઝાડ પર લટકાવવામાં આવે તો ચોમાસામાં ચકલીઓને અને બીજા પક્ષીઓને રક્ષણ મળે છે, તેઓ ચોમાસામાં વરસાદથી રક્ષણ મેળવીને આ માળામાં બેસી શકે છે અને તેઓ તેમના બચ્ચાને ખૂબ જ સારી રીતે જાળવી શકે તે માટે હું આ માળો બનાવું છું। તે માળો આ છે, હું આ માળો મારી ઘરે મારી બહેનો મારા પરિવાર તરફથી શીખી છું અને સ્કૂલમાં ટીચરે મને પણ શીખવ્યો હતો।